મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ગુજરાતે બહુઆયામી વિકાસ કર્યો છે અને તેની અનુભૂતિ દરેક નાગરિકને થઈ રહી છે. ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2 દાયકાની વિકાસયાત્રા કરીને દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે. તાજેતરમાં VTV દ્વારા આયોજિત કોન્કલેવમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 2 દાયકા પહેલાંની સરખામણીએ આજે ગુજરાતે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. ગુજરાતના દરેક ગામમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ થઈ છે. ગામે ગામે પાણી પહોંચ્યું છે. અત્યારે સમગ્ર દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. નાનામાં નાના અને છેવાડાના માણસનું ધ્યાન રાખીને ગુજરાતે આજે સર્વાંગી વિકાસ કર્યો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. હવે ઇઝ ઓફ લિવિંગમાં પણ ગુજરાત અગ્રીમ બનવા જઈ રહ્યું છે. ગુજરાતના વિકાસના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખેલો સુશાસનનો મજબૂત પાયો છે. તેમણે રાજ્યને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે અને રાજ્યને હોલિસ્ટિક વિકાસની દિશા આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વર્ષ 2002માં MSME ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે આજે વર્ષ 2022માં 8.66 લાખ થઈ છે. સાથોસાથ ઔદ્યોગિક ઉત્પાદન પણ વધ્યું છે. આમ ગુજરાતનો સર્વાંગી વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિને પરિણામે જ શક્ય બન્યો છે. ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક આહ્વાનને સ્વીકારી કાર્યો આગળ ધપાવ્યા છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ સત્વરે સાકાર થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. પેરા, અમદાવાદને રૂપિયા 187 કરોડના વિકાસ કાર્યોના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કરીને પ્રજા સુખાકારીના કાર્યો પ્રજાને ભેટ ધર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ એ જ સરકાર કરે તેવી કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મસાત કરાય છે. અમદાવાદ શહેર સુનિયોજિત વ્યવસ્થાપનના પરિણામે વિકાસ પામ્યું છે. શહેરના ઉત્તરોત્તર વિકાસની ભાવિ રૂપરેખાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા 136 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને રૂપિયા 51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ખોખરા બ્રિજ, ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, કાંકરિયા રેલવે ટ્રેક, નિકોલ કોમ્યુનિટી હોલ અને ગાર્ડન, પરિમલ ગાર્ડન, 25 ફાયર ટેન્કરના કાર્યોનું લોકાર્પણ કરીને નગરજનોની સેવામાં કાર્યરત કરાવ્યા હતા. જ્યારે પિંક ટોયલેટ, દાણીલીમડા, લીલાધર કોમ્યુનિટી હોલ અને વીરમાયાનગર આવાસોનું રીડેવલપમેન્ટ કાર્ય, બાપુનગર શેલ્ટર હોમ અને ઠક્કરબાપાનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું ખાતમુહૂર્ત કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.